विद्यार्थी मित्रों आज आपणे धोरण बेमा प्रकरणनुं नाम छे आपो अने लो तेना भाग चार विषे अभ्यास करवानो छे। नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय वती हूं वर्षाबेन મકવાણા ઓનલાઈન શિક્ષણ માં સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયનો અભ્યાસ કરીશું। હવે ખરીદીનો સમય। અરે તું ફરીથી વધારે ગૃહકાર્ય? તો આ છોકરી છે તે કહે છે ના આ વખતે મારે 8 પેન્સિલ અને 5 રબર ખરીદવા છે। તો દુકાનદાર છે કહે છે ચોક્કસ, પેન્સિલની કિંમત 16 રૂપિયા અને રબરની કિંમત 15 રૂપિયા છે। છોકરી કહે છે 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા। ત્યારબાદ છોકરી કહે છે તો હું રબર અને પેન્સિલની કિંમતને આ રીતે લખી શકું 16 વત્તા 15। હવે છોકરી પાછી કહે છે દુકાનદારને હું બધા સિક્કાને ભેગા કરું તો 11 સિક્કા થાય, તેથી 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો 1 સિક્કો થાય। તો અહીં જુઓ કે 6 વત્તા 5 એટલે 6 ને 5 11, 11નો 1 વધી પડી 1 એટલે 3 એકડા ભેગા થાય, તો 3 એને પાછા ફરી ગણીશું 1, 2 અને 3, જવાબમાં આવશે 3। એટલે પેન્સિલની કિંમત અને રબરની કિંમત બંનેની કિંમત ભેગી કરીએ તો 31 રૂપિયા થાય। તો છોકરી કહે છે હું બધા સિક્કાને ભેગા કરું તો 11 સિક્કા થાય અને 10 રૂપિયાની 3 નોટ થાય। તમે જુઓ અહીં તમને સિક્કો અને નોટ ઉપર દર્શાવેલું છે, તેના આધારે જોવાનું છે। દુકાનદાર કહે છે 6 ને 5 11 અને વધી આવી 1 અને નીચે 3 એટલે 16 વત્તા 15 એટલે 31 થાય। તો દુકાનદાર કહે છે છોકરીને કે ખૂબ સરસ, હવે તું જોઈ શકે છે કે બધી થઈને 3 નોટ છે। છોકરી કહે છે મારે 31 રૂપિયા ચૂકવવાના થાય પણ મારી પાસે 40 રૂપિયા છે, કેમ કે રબરની કિંમત અને પેન્સિલની કિંમત બંનેના કિંમત થાય 31 રૂપિયા। તો છોકરી કહે છે મારે 31 રૂપિયા ચૂકવવાના થાય અને મારી પાસે 40 રૂપિયા છે, તો મને કેટલા રૂપિયા પાછા મળશે? તો આપણે શું કરવાનું છે, છોકરી પાસે 40 રૂપિયા હતા અને કેટલા રૂપિયા ચૂકવવાના હતા? 31 રૂપિયા। તો 40માંથી 31ને બાદ કરીશું ને, તો દુકાનદાર કહે છે તેથી તને કેટલા રૂપિયા પાછા મળશે તે તું તારી જાતે શોધ। હવે જુઓ શૂન્યમાંથી 1 બાદ થશે નહીં, તો આપણે શું કરીશું, બાજુમાં 10કો લેશું, 4 પર છેકો મારી 4ની બાજુમાં 1 બાદ કરી 3 મૂકીશું અને શૂન્યની બાજુમાં 1 મૂકીશું। 10માંથી 1 બાદ કરીએ તો 9 વધે, 3માંથી 3 જાય તો 0। તો તમે જુઓ તો 40માંથી 31 બાદ કરીએ તો 9 વધશે। તો છોકરી કહે છે તો મને 9 રૂપિયા પાછા મળશે। હવે મહાવરાનો સમય। શેખર પાસે 32 રૂપિયા છે, તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો, તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો તમે વિચાર કરો કે શેખર પાસે 32 રૂપિયા હતા, તેમાંથી તેણે 17 રૂપિયાની ખરીદી કરી, તો આપણે અહીં શું કરવું પડે, બાદબાકી। તો 32માંથી 17ને બાદ કરીશું, તો 2માંથી 7 બાદ થશે નહીં, તો 3 પર 10કો લેશું, 3ની બાજુમાં 2 મૂકીશું, 2ની બાજુમાં 1 મૂકીશું, 12માંથી 7 બાદ કરીએ તો 5 વધશે, 2માંથી 1 બાદ કરીશું તો 1 વધશે। તો 32માંથી 17 બાદ કરતા 15 વધશે। મારી પાસે સરળ રસ્તો છે, જો હું 32માંથી 2 સિક્કા લઉં, 17માંથી 2 સિક્કા લઉં, તો મારી પાસે 30 અને 15 વધે।
हवे अही जुओ सोनीए 24 रुपयाना बिस्किट खरीद्या अने 16 रुपयानुं चिप्सनुं पैकेट खरीद्युं तो तेने केटला रुपया आपवा पड़शे तो तमे सूचना जुओ पहेला कि सोनीए 24 रुपयाना बिस्किट खरीद्या पछी 16 रुपयानुं चिप्सनुं पैकेट खरीद्युं तो आपणे अहीं शुं करवुं पड़े बन्नेनो सरवाळो बन्नेनी रकमनो आपणे अहीं सरवाळो करवो पड़शे 24 रुपयाना बिस्किट अने 16 रुपयानुं चिप्सनुं पैकेट 6 ने 4 10 वधी आवी 1 હવે 1 2 અને 1 એવી રીતે 3 રકમ ભેગી થાય છે તો 3નો સરવાળો કરીશું 1 ને 2 3 3 ને 1 4 તો બિસ્કિટ અને ચિપ્સનું પેકેટ બંનેની રકમ ભેગી કરીએ તો કેટલા રૂપિયા થશે 40 રૂપિયા હવે ફંટુસ પાસે 64 રૂપિયા હતા તેણે 39 રૂપિયા મેળામાં વાપર્યા તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે તમે રકમને બરાબર સમજો કે ફંટુસ પાસે 64 રૂપિયા હતા તો તેમાંથી તેણે શું કર્યું 39 રૂપિયા મેળામાં વાપરી નાખ્યા તો આપણે અહીં શું કરવું પડે તેની બાદબાકી 4માંથી 9 બાદ થશે નહીં તો આપણે શું કરીશું 10કો લઈશું 6ની બાજુમાં 5 મૂકીશું 4ની બાજુમાં 1 મૂકીશું 14માંથી 9 જાય તો કેટલા વધશે 5 5માંથી 3 જાય તો કેટલા વધે છે 2 તો ફંટુસ પાસે 64 રૂપિયા હતા તેમાંથી તેણે 39 રૂપિયા મેળવવામાં વાપર્યા તો તેની પાસે કેટલા રૂપિયા વધશે 25 રૂપિયા થેન્ક યુ બાય બાય